હેલો ફ્રેન્ડ્સ, હું દયા પટેલ તમારું એમડી સ્પેશિયલ રેસિપીમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું મરચાંના રિંગ ભજીયા. મરચાંના રિંગ ભજીયા મેં અહીંયા મરચાં મેં આવી રીતે રિંગ કટિંગ કરી લીધી છે. તમે જો મોળા મરચાં ખાતા હોય તો તમે મોળા મરચાં પણ લઈ શકો છો. મેં અહીંયા તીખા મરચાં લીધેલા છે. અમારા ઘરમાં તીખું વધારે ખાય એટલે મેં અહીંયા તીખા મરચાં લીધેલા છે. વરસાદની સિઝનમાં મરચાંના રિંગ ભજીયા ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. તો ચાલો આપણે હવે રિંગ ભજીયા બનાવીએ. રિંગ ભજીયા માટે આપણે અહીંયા એક કાદુનો કટકો લીધેલો છે, એને મેં છીણી લીધેલો છે, તે આપણે આમાં એડ કરીશું. અહીંયા 8-10 કળી આપણે લસણની લીધેલી છે, એને પણ આપણે પીસી લીધી છે, તે પણ આમાં એડ કરીશું. સ્વાદ અનુસાર આપણે નમક એડ કરીશું. અહીંયા મેં 3 લીંબુનો રસ કાઢેલો છે, આપણે જરૂર પડે એમ નાખતા જશું. અત્યારે હું અહીંયા 3 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરું છું. હવે આપણે આને બધું મિક્સ કરી દઈએ મરચામાં. એકદમ સરસ આપણા ક્રિસ્પી રિંગ ભજીયા બનશે અને આદુ અને લસણ નાખવાથી તેનો સ્વાદ સરસ આવે છે. એટલા માટે આપણે અહીંયા આદુ અને લસણની પેસ્ટ એડ કરેલી છે. સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં જરૂર પડે એટલો આપણે ચણાનો લોટ એડ કરતા રહેશું. અત્યારે હું અહીંયા 2 ચમચા જેટલા લોટ એડ કરું છું ચણાનો. જો આપણે જરૂર પડશે તો આપણે વધારે એડ કરીશું. હવે આપણે આને બરાબર મિક્સ કરી દઈએ મરચા સાથે. રિંગ વિખાય નહીં એનું આપણે ધ્યાન રાખીશું. એકદમ હળવા હાથે આપણે આવી રીતે મિક્સ કરીશું. સ્પેશિયલ આપણે આમાં લીંબુ ખાલી જ નાખીને એને જ એવી રીતે જ આપણે આમાં બનાવવાનું છે. પાણી નથી નાખવાનું. પાણી નાખીશું તો આપણે ક્રિસ્પી નહીં થાય, એટલા માટે આપણે લીંબુના રસ વડે જ આપણે એવી રીતના મિક્સ કરવાનું છે બધું. જે આપણે અહીંયા જરૂર છે આપણે ચણાનો લોટ, તેમાં હજી આપણે 1 ચમચો એડ કરીશું. સરસ લોટ આપણે મિક્સ થઈ ગયો છે અને બધા મરચામાં લોટ એકદમ સરસ રીતે ચડી ગયો છે અને રિંગ પણ એકદમ સરસ એવી રીતે છે, વિખાણી પણ નથી. સરસ મજાનો એકદમ મિક્સ થઈ ગયું છે અને બધામાં લોટ એકદમ પરફેક્ટ રીતે ચડી ગયો છે. હવે આપણે આના રિંગ ભજીયા તેલમાં તળી લઈએ. હવે આપણે અહીંયા મેં તેલ મૂકી દીધેલું છે અને ગરમ પણ થઈ ગયું છે. હવે આપણે મરચાંના રિંગ ભજીયામાં તળી લઈએ. આપણે આવી રીતે લેશું અને એક આવી રીતે તેલમાં એડ કરીશું. તેલ પણ આપણું સરસ આવી ગયું છે. વરસાદનું મોસમ હોય ત્યારે આવા રિંગ ભજીયા ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. અમારા ઘરમાં બધાને મરચાંના રિંગ ભજીયા તો બહુ જ ભાવે છે. મારે અઠવાડિયામાં 2 વાર તો કરવાના જ હોય છે આવા રિંગ ભજીયા. એકદમ પરફેક્ટ લોટ આપણે ચડી ગયો છે રિંગમાં. સરસ મજાના આપણા રિંગ ભજીયા તળાઈ રહ્યા છે. હજી આપણે એને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળવા દઈશું. આપણે ગેસની ફ્લેમ આપણે ફૂલ કરી દીધી છે જેથી કરીને બધું તેલ ના પીવે. એટલે બસ આપણા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે રિંગ ભજીયા. સરસ એકદમ છૂટા થઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી આપણા બની ગયા છે. હવે આપણે આને સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણા અહીંયા રિંગ ભજીયા ખટમીઠી આંબલીની ચટણી સાથે. એકદમ સરસ આપણા ક્રિસ્પી અને રિંગ ભજીયા બનેલા છે. તમે ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો. એકદમ સરસ બનશે અને બધાને બહુ જ ભાવશે. જો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી.
અવનવી વાનગીઓ જોવા માટે અમારા બેલ બટન પર ક્લિક કરજો. થેન્ક યુ સો મચ.